નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ વડીલો માટે ખુશખબર કહી શકાય. ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે ખુશખબર. સુધરી ગયું ગડપણ. ગુજરાતના 85,000થી વધુ પેન્શનોને ચૂકવશે કરોડો રૂપિયા. શું છે મિત્રો સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો, જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવી છે તેને લિંક ડિસ્કશનમાં મૂકું છું. મિત્રો હશે જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે હરેક અપડેટ મળતી રહેશે. સરકારે બીજી મહત્વ એક અપડેટ આપી છે મિત્રો. તમને ખ્યાલ છે જે પેન્શનો છે તેમના પેન્શનોમાં દાખલા તરીકે મિત્રો, જે આ જે મહિનો ચાલતો હોય છે આ મહિનામાં તમને કેટલું પેન્શન મળશે. તો તમને મિત્રો આ મહિના છેલ્લી તારીખે તમે જે છે લાસ્ટ તારીખ છે તે તારીખે તમને જે આ મહિના જેટલું પેન્શન મળશે તે પેન્શન તમે વિગતવાર વિડીયો બનાવવામાં આવે છે. જે મહિના છેલ્લી તારીખે તમે જે મહિના છેલ્લી તારીખે આવે તે મહિનામાં જેટલું પેન્શન મળશે તેનું હરેક હપ્તો કોઈ ચૂકવણી કોઈ બાબત આવે પગાર ભથ્થો આવે કોઈ પણ હપ્તે તમે છેલ્લા દિવસોમાં વિડીયો દ્વારા માહિતી આપવામાં આવે છે. તો મિત્રો એ પણ વિડીયો જોઈ લેજો. આજે જે લાસ્ટ તારીખે આ મહિના તે તારીખે તમને વિડીયો મોકલી દેવામાં આવશે ચેનલ પર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમયને બગાડતા આ વિડીયોની શરૂઆત કરું છું. લાંબા સમયથી ચાલતો વિવાદનો આવી ગયો સુખદ અંત. સુપ્રીમ કોર્ટનો ચુકારો સ્વીકાર. ગુજરાત સરકાર નાણાં વિભાગ ઠરાવ કર્યો. જૂન 2006થી રિટાયર થયેલા 85,000થી વધુ પેન્શનોને 750 કરોડ ચૂકવાશે. 90થી ગમે તેટલા વર્ષ થયા હોય પણ એરેસ માત્ર 3 વર્ષો જ મળશે. બીજું મિત્રો મહત્વમાં વધે છે કે લાંબા સમયથી ગુજરાત સરકાર હિસ્સો રહી ચૂકેલા સરકારી કર્મચારી પેન્શન લડત ચલાવી રહ્યા હતા ત્યારે આખરે સુપ્રીમ કોર્ટ ચુકારો પગલે આ વિવાદ સુખદંત આવી ગયો છે. આખરે સરકારી કર્મચારી માગણી સ્વીકારવી પડશે. સુપ્રીમ કોર્ટે કર્મચારીના હકમાં ફેસલો કર્યો છે. સુપ્રીમ કોર્ટના એક નિર્ણયથી ગુજરાતના મિત્રો જોઈ શકો છો, તમે જોઈ શકો છો. ગુજરાત નાણાં વિભાગે ડિપ્યુટી સેક્રેટરી આઈડી ચૌધરી પછી થવામાં ગુજરાત સરકારે 1000 પેન્શન અંગે નિર્ણય લીધો છે અને વિગતવાર વાત કરવામાં આવી છે. સાથે સરકાર નિર્ણય અને તેની પાછળના પરિબળોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. 12 ઓગસ્ટના રોજ પ્રસિદ્ધ આઠરાથી મદ્રાસ હાઈકોર્ટ, બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચ, સુપ્રીમના અનેક ચુકાદાઓ ટોક્યો આપ્યા છે. તો મિત્રો બીજી મહત્વ બાબત છે, જાણો કોને મળશે આ લાભ. તો ગુજરાત સરકાર 30 મે જૂન 2006 કે તે પછીના વર્ષોમાં 30 જૂને રિટાયર થયેલા હોય તેવા અંદાજે 85,000થી વધુ પેન્શનોને જુલા મહિનાનું ઇજાપો ઘણી પેન્શન આકારવા નિર્ણય કર્યો છે. ગુજરાતમાં 1 જાન્યુઆરી 2006થી 6ઠા પગાર પંચ અમલ થયો ત્યારથી દરેક કર્મચારી માટે ઇજાપો તારીખ એક સમાન 18 દર વર્ષે 1 જુલાઈએ થઈ હતી. પેન્શન આકારણીમાં લઈ શકે સુપ્રીમ કોર્ટે સુધી ચાલેલી ન્યાયિક લડતને અંતે ગુજરાત સરકારે જૂન 2006 કે તેથી પછીના વર્ષમાં 30 જૂન નિવૃત્ત થયેલા તમામ પેન્શનોને 750 કરોડ ચૂકવવા નિર્ણય કર્યો છે. સરકારે કરેલા ઉપરો ઠરાવ અંગે નાણાં વિભાગે ટોચના અધિકારી કહ્યું છે કે ગુજરાતમાં 6ઠા પગાર પંચ અમલમાં આવ્યું તે પહેલાં કર્મચારીઓ સેવામાં જોડાય તારીખ આધાર દર વર્ષે પગારમાં ઇજાફો આપવામાં આવતા 6ઠા પગાર પંચ અમલથી દરેક ઇજાફો માટે દર વર્ષે 1 જુલાઈ નિયત થયેલા 2006થી જેમાં 30 જૂન રિટાયર થયેલા તેઓ ઇજાફો મળશે અને પેન્શન મળતું ન હતું. ખરેખર તો મિત્રો તો જ જે ઇજાફો માટે લાયક છે તો વર્ષ પૂર્ણ કરતા હતા પણ 30 જૂને રિટાયર થતા તેથી તેમને પણ અન્યાય થઈ રહ્યો હતો. અહીંથી સરકારે સુપ્રીમ ચુકાદો સ્વીકારે ઉપર નિર્ણય કર્યો છે. તો સાથે સાથે મિત્રો દૂર કરાય એરિયસની અંગણી ગૂંચવાનો તમે જોઈ શકો છો. સરકારી કર્મચારીનો એરિયસ મુદ્દે ગૂંચવાનો સર્જાયેલા નિવૃત્તિ ગમે તેટલા વર્ષો થયા હોય પરંતુ તે પૈકી માત્ર 3 વર્ષો જ એરિયસ ચૂકવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. અલબત્ત 1 જુલાઈ 2023થી દરેક રેગ્યુલર પેન્શન મળશે, ઉપરાંત રજા પગાર ગ્રેજ્યુટી તો મળશે જ. આ નિર્ણયથી સરકાર તિજોરી ઉપર અંદાજે મેં જોઈ શકો છો 750 કરોડનું ભારણ આવશે. જોકે વર્ષોથી જેમનો અન્યાય થયો તે દર વર્ષે થશે. દર્શક મિત્રો આ ત્યાંથી મહત્વની અપડેટ. થેન્ક યુ વેરી મચ. વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.